આજે સવારે રવજીભાઈ ડેરીમાંથી દૂધ ભરાવીને પાછા આવતા ત્યાં દર્શનને મોટે મોટેથી પાડતો જોયો સાંભળો 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 આજે પંચાયતમાં રવજીભાઈ તરફથી ઉકાળાનું વિતરણ સાંભળો 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 બિચારા રવજીભાઈ તો ધૂંધવાતા ધૂંધવાતા ઘરે આવ્યા એ આ સાંભળ્યું એમ બોલી ને ઘરમાં જઈને જોયું ને તો પાર્વતી કાકીએ ચૂલા ઉપર મોટું તપેલું ચડાવેલું આ શું શરૂ કર્યું છે ઘરે જમણવાર માંડ્યો છે તે સરપંચને ફરિયાદ કરી દઈશ હા હા આજે તો ગામ ધુમાડો બંધ છે જમવામાં નહીં પણ કોરોનામાં એટલે એટલે હવે 5 દિવસ ગામને આપણા ઘર તરફથી ઉકાળો મળશે ના રે આવા ફતવા મનો જોઈએ અરે પણ સાંભળો ને મેં તો કહી દીધું છે કે ઉકાળો તો રોજીભાઈ તરફથી પેલો તે નીકળ્યો છોકરાઓ નેતા બનવા નીકળી પડે છે તમારા જેવા ગામના આગેવાન હોય ત્યાં સુધી બીજા લોકો ઉકાળો વેચે એ કેમ ચાલે બરાબર ને અને મેં તમારા વતી નિર્ણય લઈ લીધો કે આપણે ઉકાળો બનાવીશું અને આપણે બંને સાથે મળીને ઉકાળો વેચશું અને એ પંચાયતમાં જઈને અને દર્શન મેં કહી દીધું કે જા ગામમાં જાહેરાત કર દે બિછાડા રવજીભાઈ જુઓ ને પંચાયતમાં બેસીને ઉકાળો વેચે છે અને પેલો દર્શન જોયો લોકોને સમજાવી રહ્યો છે એકબીજાથી ઓછામાં ઓછું આઠ ફૂટનું અંતર રાખવું હાથ મેળવવાના બદલે નમસ્તે કરો ઘરે જઈને હાથ બરાબર ધુઓ અને પછી બધાનું તાપમાન માપે છે હાથમાં થર્મલ ગન છે આવનાર લોકોમાં કુલ સાત વ્યક્તિ એવા મળ્યા કે જેનું તાપમાન વધુ હતું તેના બીજા દિવસે ટેસ્ટ કરાવવા કહ્યું સાંજે દર્શન ઘરે વિચારે ચડ્યો આ બધા મિત્રોમાંથી કોઈ પોઝિટિવ આવશે તો તેમાંથી કેટલા બધાના ઘરે એક જ હાજરું છે અરે અમુકના ઘર તો એક જ ઓરડાના છે અને જો એમનો ઘરના બીજા સભ્યોને લાગશે તો ત્યાં તો મોબાઈલની રીંગ વાગી જોયું તો જગદીશ ગઈકાલે જ રિપોર્ટ કરાવ્યો હતો ને મિત્રો હવે દર્શન શું કરશે જગદીશ શું કહેતો હશે